હલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ગજુર વાગ્યા છે. અત્યારે રાતના 12:30 અને અત્યારે કામ ચાલુ છે. બધા જ લોકો પોતાનું કામ કરી રહ્યા છે અને મારી પોતાની એવી ઈચ્છા થઈ કે હું તમને અપડેટ બતાવું કે અત્યારે નવરાત્રીનો બીજો દિવસ છે. અત્યારે અમારું પણ કામ ચાલુ છે અને ઘણા લોકો નવરાત્રી રહ્યા છે. અમારામાંથી બધાના ફાસ્ટ પણ ચાલે છે નવરાત્રીના, પણ કામ બધાનું રાબેતા મુજબ ચાલુ છે. અત્યારે બધી ટાઇલ્સ લઈને આવીએ છીએ તો ટાઇલ્સ કઈ રીતના ક્યાં ફિટ કરવાની છે બતાવી દો મારા જીવનને. બેકગ્રાઉન્ડમાં અત્યારે જેટલા પણ તમે જોઈ રહ્યા છો બધા પોતપોતાનું કામ કરી રહ્યા છે. એની આ સાઈડ હું ફ્લોરિંગની ટાઇલ્સ લાવ્યો છું અને આ સાઈડ હું બાથરૂમ છે અને બાર ઓસરી છે એની ટાઇલ્સ લાવ્યો છું. તો મારી ટીમ સાથે ડિસ્કસ કરી લઉં કે કઈ ટાઇલ્સ ક્યાં લાગશે. બાથરૂમ છે, પછી આજે ઓસરી છે, એમાં આ ટાઇલ્સ લાગશે. આ ટાઇલ્સ છે ને, આ જેટલી પણ ફ્લોરિંગ છે ને આ બધી લાગશે બરાબર. જે અંદરના બે રૂમ છે એમાં ફ્લોરિંગમાં લાગશે અને બહાર જે ઓસરી છે એમાં ઓલી લાગશે. અને એટલે એ કન્ફ્યુઝન ન થાય આ વસ્તુ ખાસ ધ્યાન રાખજે. આ 20 પેટી છે ફ્લોરિંગમાં જ લાગશે, બીજે ક્યાંય નહીં લાગે બરાબર. આ 21 પેટી છે, આ જે ઓસરી છે ત્યાં આવશે, પાછળ ટોયલેટ બાથરૂમમાં આવશે, વાપરવું તો એ વાપરશે બરાબર. પણ જેટલા પણ તમે બેકગ્રાઉન્ડમાં જોઈ રહ્યા છો બધા જ લોકો ખૂબ જ મહેનત કરી રહ્યા છે. અંદરથી બતાવું કે ઘર અંદરથી કેવું છે એ અપડેટ આપી બહુ જરૂરી છે. આ છે ગ્રેનાઇટના પથ્થર, ગ્રેનાઇટ ઘરની અંદર લાગી ગયો છે. આ છે રૂમ, બાથરૂમનું કામ અત્યારે ચાલુ છે. રાતના 12:30 વાગે બાથરૂમનું કામ અત્યારે ચાલુ છે. આ છે ઘરની તૈયારી. બે ડોર રાખ્યા છે, એક આ સાઈડથી આપણે એન્ટ્રન્સ રાખ્યું છે અને એક આ સાઈડથી રાખ્યું છે. બારીઓ આપણે 4 રાખી છે અને ઘરની હાઈટ અમે પ્રોપર ઊંચી લીધી છે જેથી કરીને આવનારા ભવિષ્યમાં કોઈ પણ જાતની આ લોકોને પાણીની તકલીફ નહીં રહે. પૂરું ઘર ડૂબી જતું પણ આ વખતે અમે એટલી હાઈટ લીધી છે પાણી ભરાવાની તો કોઈ શક્યતા જ નથી. આ સાઈડ અમે પ્રોપર કમ્પાઉન્ડ વોલ લીધી છે અને આ જગ્યા પર અમે બ્લોક નાખવાના છે. એટલે આ સાઈડથી દીવાલથી અમે પેક કરી દઈશું, બહાર એક મોટો ગેટ મૂકી દઈશું અને આ સાઈડ એક આપણે કમ્પાઉન્ડ વોલ નાખી દીધી. આવનારા ટાઈમમાં કોઈ પણ જાતની આ બંને માં દીકરીને કોઈ તકલીફ નહીં રહે. આ સાઈડ આપણે બ્લોક નાખી દઈશું એટલે આ લોકોનું ઘર છે પ્રોપર સિક્યોર થઈ જાય. અત્યારે વાગ્યા છે રાતના 12:30. નવરાત્રીનો આજે બીજો દિવસ છે. માતાજી સૌનું કલ્યાણ કરે. જય માતાજી, જય અંબે માં. અત્યારે ઘર ચાલુ છે અને આ મલાઈ કેન્ડી છે, ઘણા લોકોનો ફાસ્ટ છે. બેકગ્રાઉન્ડમાં તમે જેટલા લોકો જોશો બધા મસ્ત કેન્ડી ખાઈ રહ્યા છે, કેમેરાની સામે જોઈ રહ્યા છે, એટલા ખુશ છે બધા. 1:15 વાગે કોઈને થાક નથી. હા, લાલાભાઈ ઓલરેડી બેસી ગયા છે. થાક કોઈને જરાય નથી ભાઈ. કોઈને થાક છે કે નથી? નહીં, કોઈને લાગ્યો નથી. એટલે ભાઈ માતાજીની કૃપા છે એટલે બીજું નોરતું છે અને અંબાજીમાં સૌનું ભલું કરે, સૌનું કલ્યાણ કરે. મસ્ત કામ ચાલુ છે. અત્યારે 5મો દિવસ છે ઘર બનાવવાનો. 5 દિવસમાં આટલું ઘર અમે કર્યું છે અને આવનારા 2 દિવસની અંદર ઘર આપણે કમ્પ્લીટ કરી નાખશું. ઘરની પૂજામાં બધા લોકોને આવવા વિનંતી છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. એક એક કુલભી બધા લે, બધાનો ફાસ્ટ છે, બધા બહુ થાકી ગયા છે મારા તરફથી. અક્ષયભાઈ અત્યારે રાતના કેટલા? 12:45 થયો છે અને મારા માટે ખાસ આ વુડન પેન્ટ, આ પેન્ટિંગ કહેવાય, શું કહેવાય, વુડન થી બનેલી પેન્ટિંગ લાવ્યા છે જેમાં ખાસ કોતરણી કામ કર્યું છે. વુડન થી મારો ફોટો છે અને આનો શું કામ લાગ્યો ફોટો? આપણે જે સમાજ માટે કામ કરીએ છીએ, આપણે લોકો માટે કામ કરીએ છીએ, લોકોને હસાવવાનું કામ કરીએ છીએ, એ વસૂલ છે એવું મને અંદરથી ફીલ થાય છે. તમે બે સાથે ભાઈ મજામાં? ભાઈ તમારું શું નામ છે? જયભાઈ. હા, જયભાઈ છે. બધા જ લોકો કામ કરી રહ્યા છે અને ખાસ આ બંને ભાઈઓ મારા માટે લાવ્યા છે. તો થેન્ક યુ સો મચ ભાઈઓ, લવ યુ, સપોર્ટ કરતા રહેજો, નહીં માફતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.